મોદીના સજનપર ગામ નજીક આવેલા ઓશો ફાર્મ ખાતે ઓશો વિચારધારાની સરણીથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં માર્ગદર્શક તરીકે ચંદીગઢથી માધવીજીએ ખાસ ઉપસ્થિતિ આપી હતી. ઉપરાંત શિબિરમાં ઓશોની વિચારધારાને અનુસરતા લોકો સમગ્ર ગુજરાતમાંથી હાજર રહ્યા હતા. આ તકે માધવીજીએ જણાવ્યું હતું કે ઓશોએ વૈચારિક ક્રાંતિ કરી હતી, જેની હાલના યુગમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા છે. શિબિરમાં ધ્યાન, નિરાશા મુક્તિ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે 3 લોકોએ દીક્ષા પણ લીધી હતી. મેં માં પ્રેમ માધવી, મેં હરિયાણા સે આઈ હું, ચંડીગઢ સે, ઓર યહાં પર ગુજરાત કે દોરે પર હું. અભી હર સાલ મેં ગુજરાત આતી હું ઓશો કે શિબિર લેને કે લિયે, જિસમેં અભી મેરે સુરત હો ચુકા હૈ એક પ્રોગ્રામ મેરા હો ચુકા હૈ વડોદરા મેં, માજિલપુર મેં ઓશો સેન્ટર પે, ઉસકે બાદ ફિર રાજકોટ મેં પ્રોગ્રામ હુઆ એક દિન કા, વહાં પર ભી 7 મિત્રો ને સંન્યાસ લિયા, 70-80 લોગો પાર્ટિસિપેન્ટ્સ રહે હમારે સંન્યાસી. અભી મોરબી મેં શિબિર ચલ રહા હૈ આપકે યહાં પર, તો આજ શિબિર કા આખરી દિવસ હૈ. આજ વ્હાઇટ ડ્રોપ સેલિબ્રેશન કે બાદ ફિર સંન્યાસ ઉત્સવ કા સમારોહ રહેગા. આજ ભી 3 મિત્ર સંન્યાસ લે રહે હૈ, ઓર પહેલી બાર હી ઉન્હોને શિબિર કિયા થા, આજ ઉનકા સંન્યાસ દીક્ષા હોગી. हमारे यहाँ मोरबी में कितने दिन का शिविर था और ये शिविर में किया कि हमारे कार्यक्रम किया है पूरी बात? ये 29 तारीख से आपके मोरबी में कार्यक्रम की शुरुआत की गई थी और आज रात को इसका समापन होगा म्यूजिकल नाइट के साथ. कल सुबह ब्रेकफास्ट के बाद इसको हम अंतिम सेशन इसका रखेंगे. और इसमें जो हमने मुख्य रूप से ओशो की जो विचारधारा है उसको उसके से संबंधित ભગવાન શ્રી ને જો ભી હમે વિધિયા દી હૈ ધ્યાન મેં ઉતરને કી, અપને ભીતર અપને અંતરમન કી યાત્રા કરને કે લિયે, અપને વિચારો સે મુક્તિ પાને કે લિયે, અપની સંભાવનાઓ કી ખોજ કરને કે લિયે, અહંકાર, ક્રોધ, ઘૃણા, દ્વેષ, જેલસી, ઇન સારી તરહ કી નકારાત્મક ભાવનાઓ સે હમે મુક્ત હોને કે લિયે 112 વિધિયા ધ્યાન કી ઉન્હોને હમે દી હૈ. ઉનમેં સે કુછ એક વિધિયો કા હમને યહાં પર સંચાલન કિયા, સભી મિત્રો ને ગહેરે ઉતર કર ઉસકા લાભ લિયા. ઓર યે જો આશ્રમ કા જો માહોલ હૈ, વ્યવસ્થા હૈ, વાતાવરણ હૈ, બહોત હી પ્રકૃતિમય હૈ, બહોત હી સુંદર હૈ. રમેશ ભાઈ ઇસકે ઇસકી દેખભાલ દેખરેખ કર રહે હૈ, ઉન્હીં કા આશ્રમ હૈ યે. ઓર દૂર દૂર સે મિત્ર યહાં પર કાર્યક્રમ અટેન્ડ કરને કે લિયે આયે. આપ દેખેંગે હર જગહ ગ્રીનરી બહોત જ્યાદા હૈ, જિસકી વજહ સે હમે ધ્યાન મેં ઉતરને મેં થોડા સા સહયોગ જ્યાદા મિલતા હૈ. हमारे यहाँ मोरबी में ये जो कार्यक्रम था उसमें कहाँ कहाँ से लोगों ने भाग लिया था और किया था? पूरे गुजरात से लोग आए हैं, आज भी 6 लोग आए हैं, राजकोट से आए हैं और बाकी यहाँ मोरबी के आसपास के जो भी गांव हैं उन जगह से सभी जगह से लोग आए हैं. ભગવાન ઓશોના વિચારોનો વ્યાપ્ત આખા વિશ્વભરમાં છે, પરંતુ ધ્યાનની બાબતમાં એમની જે સાધનાનો લાભ દેશના દરેક નાગરિકને પહોંચે એવા હેતુથી અલગ અલગ જગ્યાઓ ઉપર આવી શિબિરોનું આયોજન થતું હોય છે. તો યુવાનથી લઈ અને વયસ્ક સુધીના તમામ લોકો એ ધ્યાનથી જોડાય અને સહજતાથી જોડાય એનો એક અલગ પ્રકારનો અનુભવ મને શિબિરમાં મળ્યો છે. અને જે પ્રકારે અલગ અલગ ધ્યાન, કારણ કે ધ્યાન એક એવી પ્રક્રિયા છે કે જે બધાના માટે સંભવ નથી હોતી, પરંતુ માત્ર ને માત્ર ભગવાન ઓશોના જ સાનિધ્યમાં એમના વૈચારિક સાનિધ્યની અંદર જે પ્રકારે ધ્યાનના અલગ અલગ પ્રકારના અનુભવો મળ્યા એ વાસ્તવમાં આખા વિશ્વભરમાં એનો પ્રચાર પ્રસાર થવો જોઈએ અને એનાથી માનસિક શાંતિ, શારીરિક શાંતિનો ખૂબ મોટો લાભ મળતો હોય છે. અને જ્યારે માણસ માનસિક રીતે શાંત થાય તો દુનિયામાં પ્રવર્તમાન અનેક સમસ્યાઓનો ઓટોમેટિકલી અંત આવતો હોય છે એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે. તો જેટલા વધારેમાં વધારે લોકો આ વિષય સાથે જોડાશે તો ભવિષ્યમાં પણ આનો દુનિયાને બહુ મોટો લાભ થશે. હું આમ તો અમદાવાદથી આવ્યો છું. હવે શિબિરોમાં ભાગ લેવા આવનાર વ્યક્તિઓ કે જે ઈચ્છુક છે કે જે લોકોને ઓશો રજનીશના ધ્યાન વિશે માહિતી નથી તેમને એમના વિશે અને એમના વિવિધ ધ્યાનનો પરિચય કરાવવામાં આવે છે. જેમાં અહીંયા ધ્યાન કરાવવા ઉપસ્થિત છે તેમાં દરેક અલગ અલગ વિષયના જે સાધકોની જે જરૂરિયાત છે આ ધ્યાન
ઓશો રજનીશના જે ધ્યાન છે હાલના મનુષ્યને જે જરૂરિયાત છે એ મુજબના ધ્યાન છે. ધ્યાનનો વિષય તો આપણા સંસ્કૃતિમાં વર્ષોથી સદીઓથી જૂની વસ્તુ છે, આપણી દેન છે, આપણો વારસો છે ધ્યાન. પણ ઓશોના ધ્યાન હાલના સમયમાં હાલના તબક્કે ખૂબ જ ઉપયોગી અને એનો વ્યાપ થાય એના માટે શિબિરો રાખવામાં આવે છે અને શિબિરોમાં આનો અમે બધા લાભ લઈ રહ્યા છીએ. આજે આશ્રમ છે જે ઓશો કોમ્યુન છે એ અમારું ન કહી શકાય, સર્વનું એમ અમે બનાવેલું છે સન્યાસીઓ માટે. મારા સ્વામીજી અને હું પણ સન્યાસી છું, મારો પરિવાર પણ સન્યાસી છે, બસ સન્યાસી માટે બનાવ્યું છે. અને મારું નામ સન્યાસનું નામ છે મા પ્રેમ સત્યા. હા, આ શિબિરનો લાભ તો બહુ 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 મજા આવી છે. માની શિબિર તો પહેલી વખત કરી પણ બહુ સરસ સ્થળમાં છે અને બહુ ધ્યાન વિધિપૂર્વક અમે કર્યા છે અને કરાવ્યા છે, બહુ આનંદ આવ્યો છે.